સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો અનેક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરવામાં આવે તો આદિજાતિ મંત્રી નરેશ પટેલે બેઠક બોલાવી હતી અને નારાજ થઈ અશ્વિન કોટવાલ બેઠક છોડીને નીકળી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય છે અશ્વિન કોટવાલ. અગાઉ આદિવાસીઓએ આંદોલનનું એલાન કર્યું હતું અને ગાંધીનગરમાં 29 દિવસનું આંદોલનનું એલાન કરવામાં આવ્યું હતું. આંદોલન બાદ રૂપાણી સરકારે 9 મુદ્દે સમાધાન કર્યું હતું અને નવી સરકાર આ મુદ્દે સુધારા કરી રહી છે, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે સમાધાનના મુદ્દે કોઈને વિશ્વાસમાં લીધા નથી અને તેના વગર જ સુધારો કરવામાં આવી રહ્યો છે, જેનો વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો. તો આદિજાતિ મંત્રી નરેશ પટેલે બેઠક બોલાવી હતી અને તે દરમિયાન નારાજ થઈ અને કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ બેઠક છોડીને નીકળી ગયા હતા. તેમનું કહેવું છે કે આદિવાસીઓએ જે આંદોલન કર્યું હતું અને આંદોલન બાદ રૂપાણી સરકારે 9 મુદ્દે સમાધાન કર્યું હતું, નવી સરકાર આ મુદ્દે સુધારા કરી રહી છે, જેનો વિરોધ કરવામાં આવ્યો છે અને સમાધાનના મુદ્દે કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર જ જે સુધારા કરવામાં આવી રહ્યા છે તેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાયા છે સંવાદદાતા વિરેન. વિરેન, જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે આદિજાતિ મંત્રી નરેશ પટેલે બેઠક બોલાવી હતી અને એ બેઠક દરમિયાન જ કોંગ્રેસના ધારાસભ્ય બેઠક છોડીને જતા રહ્યા હતા અને તેમણે પણ વિરોધ કર્યો હતો. તેમના વિરોધનો મુખ્ય મુદ્દો શું હતો? ચોક્કસ, જે પ્રમાણે આદિજાતિ મંત્રી નરેશ પટેલે આદિવાસી સાચા આદિવાસી ખોટા આદિવાસી મુદ્દે બેઠક બોલાવી હતી, પરંતુ જે ગત સરકાર હતી, મતલબ કે રૂપાણી સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેમાં ફેરબદલ થવા મુદ્દે તેઓ નારાજ હતા, તેવું તેમણે જણાવ્યું હતું. અશ્વિન કોટવાલ જે નીકળી ગયા તેમણે જણાવ્યું ભાઈ, જે પ્રમાણે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે તે ખોટું છે અને રૂપાણી સરકાર જે નિર્ણય લેવો તેમાં ફેરબદલ ના કરવો જોઈએ અને જો કરે તો જે બેઠકના જે સભ્યો છે તેમને વિશ્વાસમાં લઈને કરવું જોઈએ, પરંતુ કોઈને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી ને તેને લઈને તેઓ વિરોધ પ્રગટ કરીને તેઓ ચાલુ બેઠકે નીકળી ગયા હતા. જયારે સુખરામ રાઠવા તેમને મનાવવા ગયા હતા પરંતુ તેઓ પાછા વળ્યા હતા અને તેઓ બેઠકનો બહિષ્કાર કરીને નીકળી ગયા હતા. અને હાલ જે પ્રમાણે જણાવ્યું ભાઈ, દરેક જણને આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ જેને નીકળી જવું બેઠકમાં હાજરી આપવી એ પોતાનો અંગત નિર્ણય છે અને જો સમાજનો હિત જોતા હોય તો તેમણે બેઠકનો બહિષ્કાર ના કરવો જોઈએ. જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો આદિજાતિ મંત્રી નરેશ પટેલે બેઠક બોલાવી હતી અને મહત્વનું છે કે બેઠક દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય નારાજ થયા હતા અને અશ્વિન કોટવાલ બેઠક છોડી અને નીકળી ગયા હતા. તેમની નારાજગીનો જો મુખ્ય મુદ્દો એવો માનવામાં આવી રહ્યું છે કે જે તે સમયે આદિવાસીઓએ જ્યારે આંદોલન કર્યું હતું ત્યારે રૂપાણી સરકારે 9 મુદ્દે સમાધાન કર્યું હતું અને નવી સરકાર આવતાની સાથે જ સમાધાન કરી રહી છે અને જે મુદ્દાઓ છે તેમાં સુધારા કરી રહી છે, પરંતુ લોકોને વિશ્વાસમાં લીધા વગર જ જે સુધારા કરવામાં આવી રહ્યા છે તેનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને તે બાબતે કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ નારાજ થયા હતા અને બેઠક છોડીને નીકળી ગયા હતા. તો બેઠક છોડ્યા બાદ નારાજ કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે શું કહ્યું આવો સાંભળો. આજે આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે મીટિંગ બોલાવી હતી અને સાચા હું પણ મીટિંગની અંદર આવ્યો હતો અને સાચા આદિવાસીને આદિવાસીનું સર્ટિફિકેટ મળે એ માટે અને જે ખોટા લોકો છે એમને સર્ટિફિકેટ ના મળે, એમની તપાસ થવી જોઈએ, એમને સજા થવી જોઈએ જે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મળી ગયા છે, એ માટે એક લડત સમિતિ આદિવાસી લડત સમિતિ બની હતી અને આ લડત સમિતિએ 29 દિવસ સુધી ગાંધીનગરની અંદર ધરણા કર્યા હતા, ઉપવાસ કર્યા હતા, સરકાર સામે લડત કરી હતી અને સમાધાન રૂપે 9 મુદ્દાઓ સમાધાનમાં આવ્યા હતા. આજે સરકાર ફરીથી 9 મુદ્દાઓની અંદર સુધારા કરવા માટે આજે મીટિંગમાં બોલાવી હતી. એની અંદર મેં મીટિંગની અંદર કીધું કે જે લડત સમિતિ હતી, જે તમારા જે 9 મુદ્દાઓ છે એની અંદર તમારે ફેરફાર કરવાની જોઈએ અને ફેરફાર કરતા પહેલા આ લડત સમિતિ હતી એને તમારે વિશ્વાસમાં લેવી જોઈએ અને જે સાચા આદિવાસી હોય એમને જાતિના પ્રમાણપત્રો મેળવવામાં તકલીફ નહીં પડવી જોઈએ. જે વિશ્લેષણ સમિતિ છે જે જાતિના પ્રમાણપત્રો તપાસવામાં 6-6 મહિના 9-9 મહિના કાઢે છે, જે નોકરી મળી ગઈ હોય એને લેટ 6-6 મહિના પછી નોકરી મળે છે એના માટે તમારે વ્યવસ્થા કરવી જોઈએ
તમારે એના જે લોકોને સ્ટાફ વિશ્લેષણ સમિતિમાં સ્ટાફ વધારવો જોઈએ એ માટે મેં મુદ્દાઓ કર્યા. તો મહત્વનું છે કે આદિજાતિ મંત્રી નરેશ પટેલે બેઠક બોલાવી હતી અને બેઠકમાં કોંગ્રેસના સભ્ય અશ્વિન કોટવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠક જે છે તે નવી સરકાર આવ્યા બાદ આદિવાસીઓએ જે આંદોલન કર્યું હતું અને તેમના મુદ્દે સમાધાન થયું હતું તે સમાધાનના મુદ્દામાં સુધારો કરવા બાબત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે સમાધાનના મુદ્દાને લઈને વિશ્વાસમાં લોકોને લેવામાં નથી આવ્યા અને જેથી કરીને જે સુધારા કરવામાં આવી રહ્યું છે તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય અશ્વિન કોટવાલે.